ડભોઈ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ કિસાન બિલનો વિરોધ સમગ્ર દેશના ખેડૂતો કરી રહ્યા છે, જે અંતર્ગત રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ દ્વારા 8 ડિસેમ્બરના દિવસે ભારત બંધ રાખવા અપીલ કરવામાં આવી હતી. ડભોઈ પંથકમાં પણ આ બંધના એલાનને સમર્થન ન મળતા ડભોઈ નગરના બજારો સંપૂર્ણ ખુલ્લા રહ્યા હતા. ડભોઈ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ કિસાન બિલનો વિરોધ સમગ્ર દેશના ખેડૂતો કરી રહ્યા છે. હાલ દિલ્હી સહિતના રાજ્યોમાં ખેડૂતો ઉગ્ર આંદોલનો કરી સરકાર સામે વિરોધ દર્શાવી રહ્યા છે, ત્યારે રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ દ્વારા 8 ડિસેમ્બરના દિવસે ભારત બંધનું એલાન કરાયું હતું. પણ સરકાર દ્વારા 144ની કલમ મુજબ જાહેરનામું પ્રસિદ્ધ કરતા તેમાં ડભોઈ નગરજનોએ આ બંધને સમર્થન ન આપ્યું હોય ડભોઈ નગરના બજારો ખુલ્લા રહ્યા હતા. જ્યારે રાજ્ય સરકાર દ્વારા 144ની કલમ મુજબનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હોય ભારત બંધના કાર્યક્રમ માટે ડભોઈ કોંગ્રેસ સંગઠનના અભાવે બાહુબલી નેતાઓ ઘૂંટણીએ પડ્યા હોય, કેટલાક સમર્થકો ભારત બંધના કાર્યક્રમમાં નજરે પડ્યા ન હતા તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું. જ્યારે 144ની કલમ અંતર્ગત કોંગ્રેસ કાર્યાલયથી તાલુકા પ્રમુખ ભૂપેન્દ્ર પટેલ તેમજ શહેર પ્રમુખ ડોક્ટર જીમી ઠાકરની ડભોઈ પોલીસ પીઆઈ જે એમ વાઘેલા દ્વારા અટકાયત કરવામાં આવી હતી. ડભોઈ નગરમાં ભારત બંધને સમર્થન ન મળતા બજારો ખુલ્લા રહ્યા હતા, પણ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોની શહેર બજાર જોવા ન મળતા બંધની અસર ઘરાકી ઉપર પડેલી જોવા મળી હતી.